नमस्कार, स्वागत छे आपનું ડીટીવી ન્યૂઝમાં। મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાનમાં ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે દાહોદ પોલીસ અને મધ્ય પ્રદેશના અલીરાજપુર પોલીસ વચ્ચે બોર્ડર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મધ્ય પ્રદેશમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે દાહોદ DYSP SD રાઠોડના અધ્યક્ષસ્થાને દાહોદ પોલીસ અને મધ્ય પ્રદેશના અલીરાજપુર પોલીસ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજ્ય સીમા સંકલન બેઠક ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં ગરબાડા PSI, દાહોદ રૂરલ PSI, ધનપુર PSI, કતવારા PSI તેમજ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચંદ્રશેખર આઝાદનગરના થાણા ઇન્સ્પેક્ટર તથા સેજાવાડા પોલીસ ચોકીના ASI ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, એ અનુસંધાનમાં આપણા દાહોદ જિલ્લાને અડીને જે મધ્ય પ્રદેશના પોલીસ સ્ટેશનો આવેલા છે એમના ઇન્ચાર્જ સાથે એક મિટિંગ કરવામાં આવી છે। ખાસ મિટિંગ એટલા માટે કે કેટલાક આપણા વિસ્તારના નાસ્તા ફરતા આરોપીઓ છે, એ જ રીતે એમના પણ નાસ્તા ફરતા આરોપીઓ છે, તો એકબીજાને આરોપીઓના નામોની અમે વહેંચણી કરી છે અને આવા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટેની ઝુંબેશ આદરેલી છે। તેમજ સમન્સ અને વોરંટો પણ ઘણીવાર બસતા નથી હોતા, તો ઘણીવાર MP આરોપીઓ હોય છે અને ઘણીવાર એમની કોર્ટમાંથી જે ઇસ્યુ થાય છે સમન્સ વોરંટે આપણા બોર્ડર દાહોદ જિલ્લાની આજુબાજુના વિસ્તારના હોય છે, તો એવા જે નામીચા આરોપીઓ છે તો એમના નામો અને સરનામાની અમે એ કરી છે, એકબીજા સાથે સંકલન કરી અને વધુમાં વધુ સમન્સ વોરંટની બજાવણી થાય, નાસ્તા ફરતા આરોપીઓ પકડી જાય, તેમજ બોર્ડરના જે ગામડા છે આપણા મધ્યપ્રદેશને અડીને એ વિસ્તારોમાં હથિયાર લાયસન્સધારી જે છે એ લાયસન્સના નામોની પણ લેવડ દેવડ કરી છે, કારણ કે આગામી ચૂંટણીમાં હથિયાર જમા કરાવવાના થશે તો એના માટે પણ અમે કાર્યવાહી કરેલી છે। આ મીટિંગમાં મધ્ય પ્રદેશમાં આગામી યોજાનાર ચૂંટણીના સમય દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને સરહદી વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી ચર્ચા વિચારણા કરી સમીક્ષા કરાઈ હતી અને મધ્ય પ્રદેશને અડીને આવેલ બંને રાજ્યોની સરહદી પોલીસ સ્ટેશન વિસ્તારોના વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવા તેમજ બોર્ડર વિલેજના લાયસન્સવાળા હથિયારો જમા લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। તેમજ ચૂંટણી સમયે સરહદી વિસ્તારોમાં લિંકર ડ્રાઈવ, સરહદી ચેકપોસ્ટ ખાતે જરૂરી બંદોબસ્ત રાખવા સહિતની બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી।